હાલમાં ગુજરાતમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનના, ચલો સુજલામ સુફલામ જળ સંચય અભિયાનના કેટલામાં ચરણની શરૂઆત કરવામાં આવી છે? ઓકે, તો સાહેબ ત્રીજા ચરણની શરૂઆત કરવામાં આવી છે. તમને વિજયભાઈ રૂપાણી દેખાઈ રહ્યા છે, રાઈટ? અહીં એક તમને વિજયભાઈ રૂપાણી દેખાય, તમને શું કહેવાય છે, આ જીસીપી દેખાઈ રહ્યું છે, રાઈટ? આ જો વાત કે સુજલામ સુફલામ જળ અભિયાનની જો વાત કે ત્રીજા ચરણની શરૂઆત કરવામાં આવી, આ યોજના 10 જૂન સુધી શરૂ કરવામાં આવશે, રાઈટ? સુજલામ સુફલામ જળ યોજનાની વાત કે તો જેના અંતર્ગત જે તળાવ છે એને ઊંડા કરવામાં આવે, રાઈટ? તળાવ જે છે એને ઊંડા કરવામાં, જેથી જે પાણીનો જે રિઝર્વ કરવાની વાત છે એ વધુ પાણી રિઝર્વ કરી શકે એના સંદર્ભમાં. તો સાહેબ આ ત્રીજા ચરણની અંતર્ગત ગુજરાત સરકારે ચોમાસા પહેલા તળાવ, નદી અને ચેકડેમને ઊંડા કરવાની યોજના બનાવી છે અને આ યોજના 2018માં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવી. ચલો એક ફેક્ટ તો આ થઈ ગયો, રાઈટ? એક ફેક્ટ તો આ થઈ ગયો સાહેબ, સુજલામ સુફલામ જળ સંચય યોજના જેની ત્રીજા ચરણની શરૂઆત કરવામાં આવી છે, ડન. હવે જો વાત કરીએ, સપોઝ તમને કોઈ પૂછી લે સૌની યોજના, સપોઝ તમને પૂછી લે સાહેબ સૌની યોજના, સૌની યોજના વિશે કઈ યાદ છે બજેટમાં? સૌની યોજના તમને પૂછે તો કઈ યાદ છે બજેટમાં, રાઈટ? સૌની યોજનાના 2 તબક્કા પૂરા થઈ ગયા છે, સૌની યોજનાના 2 તબક્કા પૂરા થઈ ગયા છે, ત્રીજો તબક્કો શરૂ થશે, રાઈટ? ત્રીજો તબક્કો જો વાત કરીએ, રાઈટ, જેના 5 પેકેજ, રાઈટ, જેના કામ પ્રગતિ હેઠળ છે ત્રીજા તબક્કાના. સૌની યોજનાની વાત કરીએ તો કેટલા ત્રીજા તબક્કાના જો વાત કરીએ, કામ પ્રગતિ હેઠળ છે અને લગભગ 2403 કરોડની જરૂર છે, રાઈટ? 2403 કરોડની જરૂર છે અને આપ્યા કેટલા છે? 1710 કરોડ. કેટલા આપ્યા છે? 1710 કરોડ રૂપિયા વાત કરીએ બજેટમાં જોગવાઈ છે, 1710 કરોડની જોગવાઈ છે સૌની યોજના માટે. કેટલાની? સૌની યોજના માટે 1710 કરોડની આ જોગવાઈ છે. લખી લેજો, આ બજેટ 2019-20ના સંદર્ભ છે, આ વર્ષનું બજેટના આંકડા છે, રાઈટ? તો આ પોઈન્ટ લખી લેજો કે સૌની યોજના માટે જો વાત કરીએ, એમના જે કામ છે એના માટે 2403 કરોડ રૂપિયા લાગશે, પણ બજેટમાં 1710 કરોડ ફાળવવામાં આવ્યા છે સૌની યોજના. સૌની યોજનાનું ફૂલ ફોર્મ શું થશે? સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. શું થશે? સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના સૌનીનું ફૂલ ફોર્મ થશે. ઓકે, તો આ પોઈન્ટ યાદ રાખી લેજો કે સૌની યોજના માટે 1710 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, ડન. ત્યારબાદ તમને એક નામ યાદ આવે છે, અટલ ભૂજલ યોજના. રાઈટ, આ લખાઈ જાય તો કહેજો એટલે હું આગળ વાત કરું, રાઈટ? ચલો યાર એક પેજ જ ફાળવી લઈએ છે, ચલો ઠીક છે, ચલો લખી લો, ચલો અહીં લખી લો પહેલા તો સૌની યોજના. સૌની યોજના માટે કેટલા રૂપિયા ફાળવ્યા? સૌની યોજના માટે જો વાત કરી 1710. ત્યારબાદ વાત કરીએ અટલ ભૂજલ યોજના. કઈ યોજના? અટલ ભૂજલ યોજના, ભૂજલ યોજના યાદ રાખી લો, અટલ ભૂજલ યોજના. ઓકે, 2403 કરોડની જરૂર હતી. કેટલાની? 2403 કરોડની જરૂર હતી, 1710 કરોડ રૂપિયા ફાળવ્યા, રાઈટ? 1710 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, 2403 કરોડની જરૂર હતી. હવે જો વાત કરીએ અટલ ભૂજલ યોજનાની વાત કરીએ તો ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવા માટે, રાઈટ? ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવા માટે સાહેબ આ અટલ ભૂજલ યોજનાની વાત કરવામાં આવે છે. ઓકે, અને આ જે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, રાઈટ? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બંનેના સાહસી આ અટલ ભૂજલ યોજના જો વાત કરીએ લાગુ કરવામાં આવે છે. જો વાત કરીએ અટલ ભૂજલ યોજનાની તો સાહેબ આ યોજના હેઠળ ઉત્તર ગુજરાત અને કચ્છના 24 તાલુકાઓને લાભ મળશે. કેટલા? ઉત્તર ગુજરાત અને કચ્છના, ઉત્તર ગુજરાત એન્ડ કચ્છના 24 તાલુકાઓને લાભ મળશે. કેટલા રૂપિયાનો લાભ? કેટલા રૂપિયાની વાત છે? તો સાહેબ 757 કરોડ રૂપિયા ફાળવ્યા છે અટલ ભૂજલ યોજના માટે ગુજરાત બજેટમાં. કેટલા? 757 કરોડ રૂપિયા. લખી લેજો, રાઈટ? લખી લેજો, જેને બજેટમાં પાપ નહીં ધોયા પ્રભુ, લખી લેજો, રાઈટ? બજેટ કરાયેલું વસ્તુ છે તો પણ તમને રિપીટ કરાવું છું, રાઈટ? વાત કરીએ સાહેબ ભાડભૂત બેરેજ યોજના. સાહેબ આ ભાડભૂત બેરેજ યોજનાનો શું ઉપયોગ હતો? તો સાહેબ ખારા પાણીને મીઠા કરવાની વાત કરે છે. ઓકે ઓકે, ભાડભૂત જે બેરેજ યોજના છે, ઓકે, ભાડભૂત બેરેજ યોજના છે એનું કામ શું છે?
જે ખારાશ છે, જે પાણીની ખારાશ છે એને અટકાવી, પાણીની ખારાશ અટકાવી તેમજ ભૂગર્ભ જળની ગુણવત્તા, ઓકે, પાણીની જે ખારાશ છે એને અટકાવી તેમજ ભૂગર્ભ જળની જે ગુણવત્તા છે એને સુધારવી, એના માટે સાહેબ ભાડભૂત બેરેજ યોજના લખી લેજો. કે સાહેબ ભાડભૂત બેરેજ યોજનાનો હેતુ શું છે? તો હેતુ છે કે સાહેબ પાણીની ખારાશ અટકાવી અને ભૂગર્ભ જળની જો વાત કરીએ ગુણવત્તા સુધારવા માટે આ સાહેબ ભાડભૂત. સૌનીનું ફૂલ ફોર્મ ફરી બોલજો સર. અરે પ્રભુ, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના લખી લો. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના આ તો યાદ હોવું જોઈએ, રાઈટ? અને જેના માટે ગુડ મોર્નિંગ 400 કરોડની જોગવાઈ છે. કેટલાની? 400 કરોડની જોગવાઈ છે. ડન. તો સાહેબ આ 3 યોજના અચૂક યાદ રાખજો, બાકી કશું યાદ ના રાખો. ભાડભૂત બેરેજ યોજનાનો જો હેતુ કહી દઉં, જો સાંભળી લો વિરાજ, એમાં હેતુ આ છે. ચેકડેમનો કોઈ ઉલ્લેખ નહીં મારા મુતાબિક બજેટમાં. બજેટનો નંબર પેજ નંબર 11 છે, રાઈટ? જે અમને નીતિન કાકા જે બજેટ મોકલ્યું છે આપણને એનું લગભગ પેજ નંબર 11 છે. એમાં આ ચર્ચા હતી કે સાહેબ આ જે પાણીનું ખારાશ અને ભૂગર્ભ જળના સ્તરને સુધારવાની વાત હતી, રાઈટ? ઉચ્ચ સ્તર લાવવાની વાત, બાકી કોઈ ખાસ વાત નથી. ઓકે, એમાં બેરેજનો કોઈ, એમાં જો વાત કરીએ કોઈ ચેકડેમનો ઉલ્લેખ નથી. ઓકે, ને પોઈન્ટ તો દેખી લેજો યાર. બસ, તો ક્લિયર અહીં સુધી બધાને? આજે 8 વાગે ની સીધા 11 વાગે. હવે રોજ એક જ ક્લાસ રહેશે, રાઈટ? પ્લસમાં હવે એક જ ક્લાસ રહેશે, રાઈટ? જે અવર્સ છે, જે શિડ્યુલ છે, મોસ્ટ ઓફ મેં પહેલા પતાવી દીધા છે, રાઈટ? તો હવે પ્લસમાં લગભગ એક જ ક્લાસ દેખાશે. વાત કરીએ સૌની યોજનાની, તો 1710 કરોડ, રાઈટ? 1710 કરોડ, અટલ ભૂજલ યોજનામાં 757 કરોડ અને ભાડભૂત બેરેજ યોજનામાં 400 કરોડ. ના ના પ્રભુ, હું ક્યાં ખફા થઈ ગયો, રાઈટ? આગળ વાત કરીએ તો અહીં સુધી ડન ને બધાને? તો સાહેબ આ સુજલામ સુફલામ જળ સંચય, જે સુજલામ સુફલામ જો વાત કરીએ એને કયો એવોર્ડ મળ્યો તો? હવે સાહેબ ફેક્ચ્યુઅલ ડેટા પર આવી જઈએ. સ્કોચ પુરસ્કાર મળ્યો તો, સ્કોચ પુરસ્કાર, રાઈટ? પછી તમને એક યાદ આવે છે ગુજરાતની જે કડાણા દાહોદ લિફ્ટ ઇરિગેશન યોજના છે, કડાણા દાહોદ લિફ્ટ ઇરિગેશન યોજનાને, રાઈટ? કડાણા દાહોદ જો વાત કરીએ લિફ્ટ ઇરિગેશન યોજના છે એને કયો એવોર્ડ મળ્યો તો જય? કડાણા દાહોદ લિફ્ટ ઇરિગેશન યોજનાને કયો એવોર્ડ મળ્યો તો જય? કાલે જ સાહેબ આની ચર્ચા થઈ હતી, અને બેસ્ટ ઇરિગેશન માટે પણ કોઈ એવોર્ડનું નામ બી તો હતું, સીબીઆઈટી થોડી હતું. હીરબેન શું કે છે? સીબીઆઈપી હતું, વેરી ગુડ. ફૂલ ફોર્મ લખી દેજો જેને યાદ હોય. યાર તમામ વસ્તુ સાહેબ જોડે યાદ ના રાખશું, સાહેબ તમામ જો વાત કરીએ સાહેબ જ લખે. ઓકે, તો ફ્રેન્ડ્સ 7 શહેરો તમને પ્લસ પર ભણાવવા જોવા મળે છે. ઓકે, મારું નામ છે અમિત શુક્લા, રેફરલ કોડ છે શુક્લા લાઈવ, જેનાથી સાહેબ તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. હાલમાં જો વાત કરીએ, હાલમાં સાહેબ 2 મહત્વના કોર્સ ચાલી રહ્યા છે. એક તો સાહેબ તમારો હિસ્ટ્રીનો કોર્સ ચાલી રહ્યો છે, એનિસન્ટ, જેને સાહેબ તમે પ્રાચીન ભારત કહો છો. ઓકે, પ્રાચીન ભારતનો સાહેબ કોર્સ ચાલી રહ્યો છે, જો કોઈ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય હાલમાં, રાઈટ, તો આ કોર્સ પરચેસ કરી શકે છે. ઓકે, હિસ્ટ્રીના કોર્સ માટે લગભગ આ સાહેબ 3 મહિના ચાલશે, રાઈટ? સેકન્ડ જે કોર્સ છે સ્ટેટિક જીકે, ઓકે, સેકન્ડ જો કોર્સની વાત કરીએ સ્ટેટિક જીકે, આજે નહીં કાલે છે, કાલે છે સેકન્ડ કોર્સ સ્ટેટિક જીકે સ્ટાર્ટ થશે 10 તારીખથી, રાઈટ? તો સાહેબ તમારી તમામ એક્ઝામ માટે મોસ્ટ ઓફ કોર્સ અપલોડેડ ચાલુ જ છે, જેમ કે હાલમાં ફાઉન્ડેશન કોર્સ ચાલુ છે. જે લોકોને જીકે પ્લસ કરંટ, માને કે કરંટની સાથે તમામ વસ્તુ લિંક કરવી હોય, હિસ્ટ્રી એન્ડ ઓલ, વર્તમાનના સંદર્ભમાં, કે સાહેબ તમે પૃથ્વીની વાત કરી, ઘણા કે સાહેબ પૃથ્વી ગોળ થાય છે, તો સાહેબ જે લોકોને જોઈન થવું હોય તમામ સંદર્ભ સાથે, તો સાહેબ આ ફાઉન્ડેશન કોર્સમાં કરંટ અફેર્સનો કોર્સ ચાલુ છે, જેમાં તમામ જે ફેકલ્ટીઝ છે ઘણી સારી છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. ફાઉન્ડેશન કોર્સનો ટાઈમ છે, આજે મારો ક્લાસ છે 2 વાગે, કેટલા વાગે? 2 વાગે છે, જેમાં સાહેબ હાલના આ મહિનાના જેટલા પણ કોન્ફ્લિક્ટ છે, જેટલા પણ સંદર્ભ છે, લાઈક જેમ કે મહારાષ્ટ્ર ઇસ્યુથી લઈને તમામ વસ્તુ ચર્ચા કરીશું. આજે 2 થી 3:30 નો ક્લાસ છે, ઓકે, એ લગભગ વધારે ચાલશે. તો જે પણ લોકો મજબૂતાઈથી તૈયારી કરવા માંગતા, તમામ વસ્તુ જાણવા માંગતા, રાઈટ, તૈયારી તો બધા કરતા હોય પણ એક અલગ તૈયારી, માને કે એક નોલેજેબલ પર્સન અને રાઈટ
એને એક વાત છે, જે લોકોને જીકે પાકું કરો જરૂર જોડાઈ શકે, 2 થી 3.5 નો આ કોર્સ છે. રાઈટ, ફીસ ની વાત કરીએ તો જે ફીસ છે 24 મંથ, માને કે 2 વર્ષની ફીસ છે 8,400, 1 વર્ષની ફીસ છે 7,000, 6 મહિનાની ફીસ છે 5,600, સોરી 3 મહિનાની ફીસ છે 3,500, અને 1 મહિનાની ફીસ છે 1,400 રૂપિયા. જયારે સાહેબ તમે રેફરલ કોડ નાખશો શુક્લા લાઈવ, SHUKLALIVE, પ્લસ તમારી જે વાત કરીએ રાઈટ, પ્લસ તમારી જે લર્નિંગ ક્રેડિટ છે એનો તમે ઉપયોગ કરશો તો તમને સાહેબ અહીંથી તો 10% ડિસ્કાઉન્ટ. ઓકે, 10% ડિસ્કાઉન્ટ એટલે કે અહીં થયા તમારા 7,560, પ્લસ જે તમારી લર્નિંગ ક્રેડિટ છે જે તમે સ્પેશિયલ ક્લાસમાં અર્ન કરી છે એનો પણ લગભગ જો વધારે હશે તો એનું પણ 10% થઈ જશે. ઓકે, એનું પણ સાહેબ 10% થઈ જશે. તો લગભગ આ કોર્સ તમને અરાઉન્ડ 6,500-6,700 કાં તો 7,000 સુધી પડી જશે તમારી લર્નિંગ ક્રેડિટ સાથે. ડન, જે પણ કોઈ ઈચ્છુક છે આ કોર્સ લઈ